ઓલ રાઈટ. સો રાઈડ જ્યોતિર્લિંગ રાઈડ ડે ફોર. ડે ફોરમાં અમે લોકો રોકાયા હતા કૃષ્ણેશ્વર કરીને, જે આપણા જ્યોતિર્લિંગ છે એ લોકેશન પર અમે રોકાયા હતા. અને ત્યાંથી ત્યાં બે લોકેશન એક્સપ્લોર કરવા જેવા છે, એક કૃષ્ણેશ્વર અને બીજું છે ઇલોરા કેવ્સ. બહુ નિયર બાય ડિસ્ટન્સમાં છે, લગભગ હાફ એન અડધો કિલોમીટર જેવું છે મંદિરથી. સો કૃષ્ણેશ્વરમાં હવે કહી દઉં કે કૃષ્ણેશ્વરમાં એકોમોડેશનની એટલી બધી ફેસિલિટીઝ નથી બરાબર, જે ઔરંગાબાદથી સમથિંગ 40 કિલોમીટર આવે છે. પણ ઔરંગાબાદ પહેલાં જે દોલતપુર આવે, દોલતપુરના સરાઉન્ડિંગ એરિયામાં બહુ બધા સ્ટેઝ અવેલેબલ છે. સો જો તમે ફેમિલી સાથે જતા હોય તો વેલ પ્લાન કરીને આ લોકેશન પર, વેલ પ્લાન કરીને એકોમોડેશન અને ફૂડ રાઈટ, તો એ થોડુંક વેલ ઇન એડવાન્સ નિયર બાય હોટલ સર્ચ કરી અને બુક કરી લેજો અને પછી તમે ત્યાં જજો. કારણ કે અમારે પછી અમારા કેસમાં કેવું હતું કે 5-6 કિલોમીટરના એરિયામાં અમને સારું એકોમોડેશન મળી ગયું હતું, એક કંઈક ફાર્મ હાઉસ ટાઈપનું હતું અને પાર્ટી હાઉસ, સોરી પાર્ટી પ્લોટ સમથિંગ એવું કંઈક હતું, મેરેજ માટેનું બહુ મોટું રાઈટ. તો એ ડિટેલ્સ પણ હું આ વ્લોગમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. જો તમે કૃષ્ણેશ્વર ઇલોરા કેવ્સની વિઝિટ માટે 1 ડે અથવા 2 ડેઝ માટે જતા હોય તો એકોમોડેશન તમે પ્રિફર કરી શકો છો. 4.5-5 કિલોમીટર આવે છે, સારું છે, નીટ કેન રૂમ બહુ મોટા છે બરાબર. વિન્ટરમાં જતા હોય તો એસીની જરૂર નથી, જો સમરમાં જતા હોય તો એસી રૂમ્સ પણ અવેલેબલ છે. ટેરિફ રિઝનેબલ છે, 1500-2000 જેવું છે, પણ રૂમ બહુ સારા છે, પ્રોપર્ટી નવી છે. ઓલ રાઈટ, સો એ સ્ટે માટે તમે ચેકઆઉટ કરી લેજો. ટેમ્પલના હું જે હમણાં જસ્ટ વિડીયોઝ ફોટોઝ અલાઉડ નથી અંદરથી ફોન, આમાં કેવું થાય છે મોસ્ટલી કે જ્યોતિર્લિંગ દર્શનમાં ફોન અલાઉડ નથી, સો કેમેરા અલાઉડ નથી. સો તમે કેમેરા કેરી ના કરી શકો, ફોટોઝ ના પાડી શકો, એટલે હું મંદિરનું અંદરનો નઝારો તમને નથી દેખાડી શકતો. બટ સમવોટ સમહાવ મારી પાસે જે ફોટોઝ છે હું તમને અપલોડ કરી, આ તમે નીચે સાઈડમાં સમવોટ તમે જોઈ શકશો અમને. સો સ્ટે ટ્યુન, ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. સો કૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન પછી અમારી વિઝિટ હતી ઇલોરા કેવ્સની બરાબર. તો ઇલોરા કેવ્સનું હું કમ્પ્લીટ શૂટ જે અમે ફરેલા છીએ એ શૂટ પણ તમને કમ્પ્લીટ ઇન ડિટેલ બતાવીશ બરાબર. અને એમાં સરાઉન્ડિંગ નોઇઝ બહુ વધારે હતો, કારણ કે પબ્લિક સન્ડે હતું અને પબ્લિક બહુ વધારે હતી, તો એમનું અવાજ બહુ વધારે છે, એ હું રિડ્યુસ કરી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સેટ કરી દઉં છું. જે સિનારીઓ જે છે વિન્ટરનો બહુ એન્જોય કરવા જેવો છે. સો ઇલોરા કેવ્સ ઇન વિન્ટર. સો આજની વિઝિટ છે અમારી ઇલોરા કેવ્સની. આજે આપણે બીજું ભણતા ત્યારે અજંતા ઇલોરા કેવ્સની જે સ્ટોરી આવતી ને ભાઈ બુકમાં, એ આજે રખડતા પૂગી ગયા છીએ. અમે thank you.
लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो. थैंक यू. એલોરા કેવ્સના બ્યુટીફુલ નજારા અમે એન્જોય કરી રહ્યા છીએ, અને હરેક ગુફાનું જે આર્કિટેક્ચર 5મી સદી 7મી સદી 8મી સદી માં બધું બનેલું છે ભાઈ સાહેબ, 1200 1300 1400 વર્ષથી આ બધું પહેલાં બનાવેલું છે, અને એનો બ્યુટીફુલ નજારો. વાવ. ઓલરાઇટ દેન, સો આ હતી ઇલોરા કેવ્સની વિઝિટ. આમાં મેં મોસ્ટલી જે જોયું છે કવર કર્યું છે, અને બહુ બધું છે હજુ આ વિડીયોમાં જે લાઇટિંગ અને સાઉન્ડ ઇફેક્ટથી કવર થાય એમ નથી. એ તમારે ત્યાં ફિઝિકલી જઈ અને વિઝિટ કરવી પડે, એ ટૂર માણવી પડે, અને વન ડે કમ્પ્લીટ એક દિવસ મોર્નિંગ 9 ટુ ઇવનિંગ 6 આખો દિવસ તમારે ઇલોરા કેવ્સમાં લાગશે. સો થોડા
ફિઝિકલી ફિટ થઈને જજો, કારણ કે 4-5 કિલોમીટરનું કેવ્સમાં વોકિંગ છે, મિનિમમ 4-5 કિલોમીટર જેવું, બરાબર. સો એ એકચ્યુઅલી ટફ છે, બટ ફિઝિકલી ફિટ રહેશો તો ઇટ્સ ઓકે, ફરવાની મજા આવશે, એન્જોય કરવાની મજા આવશે. વિન્ટર સિઝનમાં જજો, સો ગરમી ના થાય, અને ટેક અ વોટર બોટલ વિથ યુ, બની શકે તો સ્ટીલની ઘરેથી બોટલ લઈને જજો, તો પ્લાસ્ટિકની વોટર બોટલ અવોઇડ કરવી પડે. સો આ વ્લોગમાં જો તમને મજા આવી હોય અને આ વ્લોગ તમે એન્જોય કરો જ હશે આઈ એમ શ્યોર, સો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આપણી ગુજરાતની હરેક એક એક પ્રજા સુધી પહોંચાડો, જે પ્રવાસ પ્રેમી પ્રજા છે આપણી ગુજરાતીની, પ્રવાસ પ્રેમી પ્રેમી લોકો છે જેને પ્રવાસ કરવો ગમે છે, ટૂર કરવો ગમે છે, હરવું ફરવું ખાવું ગમે છે, એમને શેર કરો, લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો આ સાથે હું વ્લોગ એન્ડ કરીશ. હવે નેક્સ્ટ વ્લોગ ચલો આ એઝ સૂન એઝ પોસિબલ અપલોડ કરીશ. જય હિન્દ, જય ભારત.